બે દિવસમાં 70થી પણ વધુ લોકોને ડિટેન કરવામાં આવ્યા છે. બિનજરૂરી બહાર નીકળતા વ્યક્તિઓના 15 વાહનો પણ ડિટેન કરી દેવામાં આવ્યા છે અને પોલીસની કડક કાર્યવાહીના પગલે અમદાવાદના વસ્ત્રાલ, રામોલ, સીટીએમ સહિતના વિસ્તારોમાં લોકડાઉનનો ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. તો આજ વિશે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા પ્રતિક જાદવ. પ્રતિક, જે રીતે અમદાવાદના પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે તો 70થી વધુ લોકોને ડિટેન કરી દેવામાં આવ્યા છે, જ્યારે 21 દિવસનો લોકડાઉન આપવામાં આવ્યો છે, ત્યારે પૂર્વ વિસ્તારમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે? શું લોકો હવે ખરેખર ઘરની અંદર રહ્યા છે કે કેમ? નરેન્દ્રસિંહ, જે રીતે દેશભરમાં 21 દિવસ સુધી લોકડાઉનનું જાહેરાત કરવામાં આવી છે અને લોકોને ઘરમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે, પરંતુ લોકો આ વાતને સિરિયસલી નથી લેતા, મજાકમાં લે છે. અને આ જ કારણથી રામોલ પોલીસે પણ હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને આ જ કારણથી અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતો જે વિસ્તાર છે, વસ્ત્રાલ છે, સીટીએમ છે કે અન્ય કોઈ વિસ્તાર છે, ત્યાં આગળ લોકડાઉનનું ચુસ્તપણે પાલન થતું જોવા મળે છે. કોઈ પણ વ્યક્તિ બિનજરૂરી બહાર નથી નીકળતા, કારણ કે બે દિવસમાં 70થી વધુ લોકો કે જે બિનજરૂરી બહાર નીકળતા હતા તેમની અટકાયત કરવામાં આવી છે, ડિટેન કરવામાં આવ્યા છે, તેમના વાહનો પણ જમા લેવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ જો બહાર નીકળે તો તેની પૂછપરછ કરવામાં આવે છે, તેની તપાસ કરવામાં આવે છે અને ત્યારબાદ જ તેને જવા દેવામાં આવે છે. અને જો કોઈ વ્યક્તિ બિનજરૂરી બહાર નીકળે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. આપણી સાથે રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ કે એસ દવે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને અહીંયા ચુસ્તપણે પાલન થતું હોય લાગી રહ્યું છે, શા કારણે આવું લાગે છે? છેલ્લા બે દિવસથી ધારા 144 લાગી છે, તેનું ચુસ્તપણે પાલન રામોલ પોલીસ સ્ટેશન દ્વારા સુપરિયર ઓફિસરની સૂચનાથી કરવામાં આવી રહ્યું છે. શરૂઆતની અંદર પબ્લિકનો સપોર્ટ નહોતો મળતો અથવા ઓછો મળતો એવું લાગતું હતું, જેને કારણે કડકાઈથી તેનું પાલન કરાવવા માટે ગત તારીખથી આજ દિન સુધીમાં 74 જેટલા લોકોને ડિટેન કરી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે અને 15થી વધારે વાહનો જપ્ત કરેલા છે. અને આ ઉપરાંત જેટલા વ્યૂહાત્મક પોઈન્ટ છે તેના ઉપર પોલીસ ગોઠવી અને બહાર બિનજરૂરી નીકળતા લોકોને સમજાવવામાં આવે છે. 144 શા માટે લગાવવામાં આવી છે? જે કોરોના વાયરસ મહામારી છે તેનાથી બચવા માટે અને તેમના સ્વાસ્થ્ય માટે સારી બાબત છે એવી વાત સમજાવી છે. ગાડીઓની અંદર માઇક્રોફોન લગાવી અને લોકોને આ બાબતે વિશેષ જાણકારી